વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં. ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન પાઠ 25 ભારતનો રાષ્ટ્રધ્વજ. તો ભારતનો રાષ્ટ્રધ્વજ કેવો હોય? ભારતના રાષ્ટ્રધ્વજને કયા કયા નામથી તમે ઓળખો છો? તો ભારતના રાષ્ટ્રધ્વજને તમે તિરંગો પણ કહો છો, ઝંડો પણ કહો છો. તો આપણે રાષ્ટ્રધ્વજ વિશે અભ્યાસ કરીએ. દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે. બધા દેશમાં અલગ અલગ રાષ્ટ્રધ્વજ હોય છે, એમ આપણા ભારતમાં તિરંગો હોય છે. આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં રહેલ દરેક રંગ અને અશોક ચક્ર આપણને ચોક્કસ સંદેશો આપે છે. તો આપણા ભારતના રાષ્ટ્રધ્વજમાં રંગ આપે છે, તો આપણા ભારતના રાષ્ટ્રધ્વજમાં કયા કયા રંગનો હોય છે? તો આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો હોય છે, એટલે એને તિરંગો પણ કહેવાય છે. તો કયા કયા રંગ હોય છે? તો આપણે એનો અભ્યાસ કરીએ. ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે. તો ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે. કયો કયો? પહેલો પટ્ટો ઉપરનો કયો છે? કેસરી રંગનો. તમને એ રાષ્ટ્રધ્વજ આપણો રાષ્ટ્રધ્વજ છે ભારતનો. તો પહેલો ઉપરનો રંગ કયો છે? સૌથી ઉપરનો કેસરી. પછી કયો છે? સફેદ અને લીલો. તો આ સફેદ રંગનો રંગ સફેદ રંગ છે, એમાં વાદળી રંગનું શું દેખાય છે? ગોળ ગોળ, એને શું કહેવાય? અને અશોક ચક્ર કહેવાય. અને એ કયા રંગનું હોય છે? વાદળી રંગનું. મેં તમને અત્યારે જણાવી દીધું, આગળ આવશે. તેથી આ ત્રણ રંગનો છે, તેથી તેને તિરંગો કહેવાય. આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો પણ કહીએ છીએ. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. તો સૌથી ઉપર કયો રંગ છે? કેસરી રંગનો છે ને. તો કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. કેસરી રંગ આપણને શું સૂચવે છે? વીરતાનું પ્રતીક, વીર. વચ્ચે સફેદ રંગનો પટ્ટો. તો વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે, તે આપણને શું સૂચવે છે? તો સફેદ રંગ આપણને શાંતિનું પ્રતીક છે. સફેદ રંગ શું છે? શાંતિનું પ્રતીક. શાંતિ જાળવવી જોઈએ આપણા દેશમાં, એ માટેનું પ્રતીક છે, એનું સૂચન કરે છે સફેદ રંગ. આ પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે. આ સફેદ રંગનો પટ્ટો છે, એમાં વાદળી રંગનું અશોક ચક્ર દેખાય છે ને તમને, એને વાદળી રંગનું અશોક ચક્ર કહેવાય. આ ચક્રને શું કહેવાય? અશોક ચક્ર. ભૂલતા નહીં, યાદ રાખવાનું કે સફેદ રંગના પટ્ટામાં કયું ચક્ર હોય છે? તો અશોક ચક્ર. આ અશોક ચક્રમાં 24 આરા હોય છે. અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? આ લીટીઓ કેટલી છે? આરા 24 આરા. કેટલા આરા છે? 24 આરા હોય છે. તે પ્રગતિનું પ્રતીક છે. દેશને આગળ પ્રગતિ કરતું રહેવાનું, એનું પ્રતીક છે. અને અશોક ચક્ર વાદળી રંગનું હોય છે. આ અશોક ચક્ર વાદળી રંગનું હોય છે. તમને પૂછવામાં આવે કે અશોક ચક્રનો રંગ કયો હોય છે, તો લખવાનું વાદળી રંગનું. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. આ સૌથી નીચે તમને રાષ્ટ્રધ્વજમાં દેખાય છે ને લીલો રંગ, તો આ લીલો રંગ છે. લીલા રંગનો પટ્ટો હોય છે સૌથી નીચે. તે ભારત દેશની સમૃદ્ધિનું પ્રતીક છે. હરિયાળી, સમૃદ્ધિનું પ્રતીક છે આ લીલો રંગ. દર વર્ષે આપણે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. આપણે ક્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ આપણા દેશમાં? 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ. આ કયો તહેવાર કહેવાય? જ્યારે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ, એને કયો તહેવાર કહેવામાં આવે? રાષ્ટ્રીય તહેવાર. કયો કહેવામાં આવે? રાષ્ટ્રીય તહેવાર લખવાનું. 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરી ભારતના રાષ્ટ્રીય તહેવારો છે. તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણો ભારતનો શું છે? રાષ્ટ્રીય તહેવાર. 15મી ઓગસ્ટ એ ભારતનો સ્વાતંત્ર્ય દિન કહેવાય. 15મી ઓગસ્ટ શું કહેવાય? ભારતનો સ્વાતંત્ર્ય દિન કહેવાય. અને 26મી જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિન કહેવાય. આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરીએ છીએ.
રાષ્ટ્રધ્વજનો આદર કરવો જોઈએ અને એને માન આપવું જોઈએ. માન આપીને આવી રીતે આપણે 26 જાન્યુઆરી જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે 15 ઓગસ્ટે ત્યારે આપણે રાષ્ટ્રધ્વજને શું આપીએ છીએ? સલામી આપીએ છીએ ને. આ જે ચિત્રમાં દેખાય છે કે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે એટલે સલામી આપવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય ગીત પણ ગાવામાં આવે છે. તો જ્યારે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ ત્યારે કયું ગીત ગાવામાં આવે છે? રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે એટલે ઝંડા ઊંચા રહે અમારા. પછી બીજું કયું ગીત ગાવામાં આવે છે? જનગણ મન, વંદે માતરમ, એ બધા રાષ્ટ્ર ગીત અને રાષ્ટ્રગાન કરવામાં આવે છે. તો આપણે અહીંયા ભારતના રાષ્ટ્રધ્વજ વિશે ભણ્યા, અહીંયા આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ પાઠ આપણે અભ્યાસ કર્યો. તો હવે આગળ જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. તો 1 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલાક રંગ છે? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય? 3. તો કયા કયા? તો અહીંયા 3 રંગ લખીશું. તો કેસરી, સફેદ અને લીલો. 2 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાનો રંગ કયો છે? તો હું બોલી ને કેસરી, સફેદ ને લીલો. તો સૌથી ઉપરના પટ્ટાનો રંગ કેસરી હોય, તો ખાલી જગ્યામાં લખવાનું કેસરી. 3 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? આપણે પાઠમાં જોયું કેસરી રંગ શાનું પ્રતીક છે? વીરતાનું, બલિદાનનું. તો એ લખશું વીરતા. 4 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે? તો વચ્ચેના પટ્ટાનો રંગ કયો હતો જેમાં અશોક ચક્ર હતું? એ સફેદ. તો ખાલી જગ્યામાં લખીશું વચ્ચેના પટ્ટાનો રંગ સફેદ હોય, એ ખાલી જગ્યામાં લખવાનું સફેદ. 5 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? તો સફેદ રંગ કેવો છે? શાંતિ વાળો. તો શાંતિનું પ્રતીક છે સફેદ રંગ, શું છે? શાંતિનું પ્રતીક. તો અહીંયા લખવાનું શાંતિ. 6 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચેના પટ્ટાનો રંગ કયો છે? કેસરી, સફેદ આવી ગયો. તો હવે નીચેનો રંગ કયો બાકી રહ્યો? લીલો. તો અહીંયા આવશે ખાલી જગ્યામાં લીલો. 7 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો લીલો રંગ શાનું પ્રતીક છે? સમૃદ્ધિ, દેશને સમૃદ્ધ કરવા, આગળ વધારવા માટે. તો સમૃદ્ધિ આવશે, શું આવશે? સમૃદ્ધિ, દેશની વૃદ્ધિ કરવામાં સમૃદ્ધિ. 8 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં શું છે? તો ભારતનો રાષ્ટ્રધ્વજ છે અને સફેદ રંગમાં કયો શું આવે છે? તો કયું ચક્ર હોય છે? અશોક ચક્ર. એ લખીશું ખાલી જગ્યામાં અશોક ચક્ર. 9 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર કયા રંગનું છે? મેં તમને શીખવાડ્યું પાઠ દરમિયાન કે ભારતના અશોક ચક્ર રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રનો રંગ કયો હોય? વાદળી રંગ. તમને યાદ જ હશે. તો એ ખાલી જગ્યામાં લખવાનું વાદળી. 10 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે? આ પણ અમને તમને શીખવાડ્યું હતું. તો 24 આરા લખવાનું, 24. પ્રશ્ન 2, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી માગ્યા મુજબ નામ લખો. અહીંયા બોક્સમાં નામ આપ્યા છે એ આપણે પ્રશ્ન વાંચીએ એ પ્રમાણે જવાબ લખવાનો જેમાં આવતો હોય એમાં. મોર, વંદે માતરમ, 26 જાન્યુઆરી, જનગણ મન, 15 ઓગસ્ટ, વાઘ, કેરી અને કમર. તો 1 નંબર, ભારતનો સ્વાતંત્ર્ય દિન, તો ભારતનો સ્વાતંત્ર્ય દિન કયો કહેવાય? પાઠમાં આવી દું. તો 15 ઓગસ્ટ, કયું આવે? 15 ઓગસ્ટ. 2 નંબર, ભારતનો પ્રજાસત્તાક દિન, તો પ્રજાસત્તાક દિન તરીકે કયો ઉજવાય છે? 26 જાન્યુઆરી. સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ આવે તો પ્રજાસત્તાકમાં 26 જાન્યુઆરી આવે. 3 નંબર, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી, તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? આ બતાવ્યું ચિત્રમાં, શું છે? આ વાઘ. તો રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી, તો આપણને ચિત્રમાં એ આપ્યું છે મોર. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. 5 નંબર, ભારતનું રાષ્ટ્રીય ફૂલ, અહીંયા આપ્યું છે
ચિત્રમાં આપ્યું છે ને આ કયું ચિત્ર છે, કયું ફૂલ છે? કમળ. તો રાષ્ટ્રીય ફૂલ કમળ છે. ખાલી જગ્યામાં લખવાનું કમળ. સ નંબર ભારતનું રાષ્ટ્રીય ફળ તો આપ્યું કેરી. આપણું રાષ્ટ્ર ફળ કયું છે? કેરી. સાત નંબર ભારતનું રાષ્ટ્ર ગીત કયું છે? તો એ આપણને આપ્યું છે ને જન ગણ મન. ભારતનું રાષ્ટ્ર ગીત જન ગણ મન. અને ભારતનું રાષ્ટ્રગાન કયું કહેવાય? વંદે માતરમ. એ તમને પાઠ દરમિયાન બોલી હતી કે રાષ્ટ્રગીત ગાવામાં આવે જન ગણ મન. પછી ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ, બરોબર ને? તો એ આપણે ભારતનો રાષ્ટ્રધ્વજ પાઠ શીખ્યા. તો એ દરમિયાન હવે આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં હોમવર્ક લખીશું. ઉપર પાઠનું એરિંગ બાળવાનું. પાઠ 25 ભારતનો રાષ્ટ્રધ્વજ નવા પાને લખવાનું અને લખવાનું સ્વાધ્યાય. શું લખવાનું? સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં લખવાનું પ્રશ્ન 1, આ પ્રશ્નોના જવાબ લખવાના 1 થી 10. પછી બીજો નંબર લખવાનું પ્રશ્ન 2, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો માગ્યા મુજબ નામ લખો. તો 1 થી 8 આપણે લખવાનું છે સામાન્ય જ્ઞાનની નોટમાં સારા અક્ષરે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.